તો બાળકો, આજનો આપણો ટોપિક છે ચેપ્ટર 5 નો સ્વદે. લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 5 આપણે ફિનિશ કર્યું હતું. એકોર્ડિંગ ટુ સીબીએસઈ આપણે ત્રણ જે પોઈન્ટ છે લાસ્ટ વાળા એ સ્કીપ કર્યા હતા, ડાયા, પેરા અને ફેરો. મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા જે છે ત્યાં સુધી આપણે કર્યું. ઓકે, જો ગુજરાત બોર્ડમાં એ ટોપિક આવશે તો આપણે જરૂરથી એને કવર કરીશું. ઓકે, સો ડોન્ટ વરી અબાઉટ ઇટ. ચેપ્ટર 5 નો સ્વાધ્યાય આપણે સ્ટાર્ટ કરીએ. હવે બેટા, આમાં કેવું હોય છે કે થોડાક થિયોરેટિકલ ક્વેશ્ચન્સ હોય છે, ઓકે, જે તમારી નોલેજ પર બેઝડ હોય અથવા ચેપ્ટર જ્યારે તમે સ્ટડી કર્યું એના પર બેઝડ હોય. તો તમારે શું કરવું જોઈએ? તમારે એ જાતે ટ્રાય કરવા જોઈએ, એના સિવાયના હું અહીંયા તમને કરાવીશ. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. હા, અને એમાં જે ડાઉટ રહી જાય ને એ જરૂરથી મને પૂછજો. તો પહેલો ક્વેશ્ચન આપણી જોડે છે સ્વાધ્યાયનો, એમાં 5.3 છે. 5.3 તમે બધા તમારે જો ટેક્સ્ટબુક છે તમે જોઈ શકો છો કે આપણને એક ગજ્ય ચુંબક આપ્યો છે, ટૂંક નાનો, અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે એ 30 ડિગ્રી ગોઠવાયેલો છે અને એના પર ટોર્ક લાગે છે. તો મેગ્નેટિક મોમેન્ટ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા ચાક માત્રાનું મૂલ્ય કેટલું? તો એકદમ સિમ્પલ છે, tau બરાબર શું લગાવશો? mb sin theta બરાબર કે એકદમ સિમ્પલ. tau બરાબર શું લગાવશો? mb sin theta. તો m બરાબર શું થશે? tau / b sin theta. tau ની વેલ્યુ તમને ખબર છે, 4.5 × 10⁻². b ની વેલ્યુ તમને આપી છે 0.25, એટલે 0.25 ની જગ્યાએ તમે 1/4 બી લખી શકો છો, ઇન્ટુ 10⁻². અચ્છા સોરી, કશું જ નથી આપ્યું, 10⁻² ખાલી 0.25. sin 30, 1/2 બરાબર. આને સોલ્વ કરશો તો તમને કેટલો આન્સર મળશે? 36 × 10⁻². જુલ પર ટેસ્લા, એટલે 0.36 જુલ પર ટેસ્લા અથવા એમ્પિયર પર મીટર સ્ક્વેર. બોલો, આવડી ગયું? હા કે ના બોલો, સિમ્પલ છે ને? એકદમ સિમ્પલ, ઇક્વેશન બેઝ્ડ છે એટલે કશું જ કરવાનું નથી આમાં. સિમ્પલ ક્વેશ્ચન, સિમ્પલ લોજિક. 5.3. ઓકે, મેસેજ કરતા રહો, આવડ્યું કે નહીં? મેસેજ કરતા રહો, મેસેજ કરવા આવડ્યું કે નહીં? આવું તો ઘણું ઇઝી છે, tau બરાબર mb sin theta બેટા, એકદમ ઇઝી. ચલો ચોથો જોઈએ, ચોથો ક્વેશ્ચન શું છે? 5.4. એક અગેન એક આપણને ચુંબક આપ્યો છે જેની મેગ્નેટિક મોમેન્ટ તમને આપણી છે, આપેલી છે 0.32. હું અહીંયા લખું છું બેટા, એમ આપેલું છે 0.32 અને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલું છે 0.15 ટેસ્લા. ઓકે, જો એ મુક્ત હોય ભ્રમણ કરવા માટે તો એ સ્થાયી સંતુલન જે અવસ્થા છે અને અસ્થાયી સંતુલન અવસ્થા છે એમાં તમારે એની ખૂણો એટલે કન્ડિશન આપવાની છે બરાબર, અને એની સ્થિતિ ઉર્જા પણ શોધવાની છે. સ્થાયી સંતુલન અને અસ્થાયી સંતુલનની કન્ડિશન પણ તમારે આપવાની છે અને સ્થિતિ ઉર્જા પણ શોધવાની છે. તો સિમ્પલ વસ્તુ તમને ખબર છે, સ્થાયી સંતુલન માટે શું હોય? ચલો બોલો, ખૂણો કેટલો? ઓરિએન્ટેશન એ કઈ રીતના ગોઠવાય, ખૂણો કેટલો હોય? ચલો ફટાફટ, યસ, 0. તો એ સમયે સ્થિતિ ઉર્જા કેટલી થાય? −mb cos 0 1, એટલે મિનિમમ હશે. −m 0.32 × 0.15 સોલ્વ કરી શકો છો, એટલે નેગેટિવમાં તમને યુ મળે છે, કેટલું મળે છે? −4.8 × 10⁻². ક્લિયર? આ તમને સ્થાયી સંતુલનમાં વેલ્યુ મળી જાય. તમે આનો ગુણાકાર કરી શકો છો, ગુણાકાર મારે કરાવવાનો ન હોય કેમ કે આને કેલ્ક્યુલેટર વગર જ કરજો. જો જી નીડ કરવું હોય તો કેલ્ક્યુલેટર વગર જ તમે 32 નું 15 જોડે ગુણાકાર કરશો. તો તમારે કઈ રીતના કરવું એ બતાવી દો. 0.32 × 0.15 એક ટ્રીક આપું છું, આ પોઈન્ટ ભૂલી જાઉં એટલે 32 × 15 કરવાનો. હવે જો તમે મનમાં આ તો કરી શકો છો, હા કે ના? 15 × 45 એટલે 450 અને 15 × 30 એટલે 480 તમારો આન્સર આવશે.
पर नीचे जो तमे बे जीरो अहीं आवशे एटले 100 अहीं आने 100 अहीं एटले 10000 थई गया एटले गुणिया 10 नी माइनस 4 आई गया एटले बे पॉइंट खसतो एटले माइनस 2 एटले तमने आंसर आवतो देखाशे। क्लियर हा के ना आने डायरेक्टली कई रीतना करशो फरी एक वार जोई लो फटाफट 15 तरी 45 એટલે તમે ત્રણ અંક કયા સ્થાને કહેવાય જો આ જીરો ને ભૂલી જાવ તો તમે જો ધ્યાન આપજો 32 ગુણ્યા 15 15 કરી 45 એટલે આ ત્રણ નથી આ 30 છે કેમ કે આ 10/56 નો અંક છે એટલે 30 છે તો 15 કરી 45 એટલે 450 અને 15 દુ 30 એનો વત્તા કરી નાખો ઉમેરી નાખો એટલે 480 પાકો આવડ્યો કેલ્સી વગર જ કરજો એટલે સાથે સાથે તમે એનસીઆરટી સાથે તમારું નીટ પણ થતું રહે જે લોકો કેલ્સી યુઝ કરશે એમ ભૂલી જાઓ કે તમારે નીટ થશે અને એમાં બી ફિઝિક્સમાં નીટ થશે કેલ્સી નો યુઝ બિલકુલ ઘટાડો બિલકુલ એટલે ઝીરો કર દો ચલો બીજો ક્વેશ્ચન છે બેટા અસ્થાયી સંતુલન અસ્થાયી સંતુલન માટે શું થાય થીટા બોલો ચલો મેસેજ કરો જો સ્થાયી માટે ઝીરો હોય તો અસ્થાયી માટે 180 એક થિયરી થોડી રિવિઝન કરાવવા માંગુ છું કે અસ્થાયી સંતુલન ને સ્થાયી સંતુલન કોને કહેવાય કે જેમાં ખૂણો 0 બને એને આપણે સ્થાયી કહીએ છીએ અને 180 બને એને અસ્થાયી ખરેખર સ્થિતિ ઊર્જા જેમાં લઘુત્તમ બને સ્થિતિ ઊર્જા જેમાં લઘુત્તમ બને એને સ્થાયી કહેવાય અને મહત્તમ બને એને અસ્થાયી ચલો અહીંયા વેલ્યુ મૂકીએ તો અહીંયા પ્લસ એમબી આવશે ને માઇનસ એમબી કોસ થીટા cos 180 minus 1 minus minus plus m ની વેલ્યુ ઇજ 0.32 આની 0.15 સોલ્વ કરશો એ જવાબ આવશે 4.8 ગુણ્યા 10 ની માઇનસ 2 જૂલ પર પ્લસ માં આવશે આવડી ગયું બિલકુલ સિમ્પલ હા કે ના બેટા બોલો યસ એકદમ ઈઝી છે બેટા ચિંતા કરવાની જરૂર નથી ટોટલી બેઝડ ઓન ઇક્વેશન 5.5 એક સોલેનોઇડ છે બેટા એમાં 800 વાટા તમને આપેલા છે બરાબર અને એનું આડછેદનું ક્ષેત્રફળ તમને આપ્યું છે 2.5 ઇન્ટુ 10 ટુ માઇનસ 4 મીટર સ્ક્વેર અને એમાંથી પ્રવાહ વહે છે આઈ 3 એમ્પિયર હવે તમે એવું બતાવો કે કયા સેન્સમાં બાર મેગ્નેટ એટલે ગજ્ય ચુંબક તરીકે વર્તે છે હવે એની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ એટલે ચુંબકીય ચાક માત્રા કેટલી હા કે ના ક્લિયર કે તો ભાઈ ચુંબકીય ચાક માત્ર તમને આવડે બોલો ચલો એમ નું સૂત્ર કયું આવશે ઉપર મેં વેલ્યુ લખી છે જે ગિવન ડેટા છે એ લખ્યું છે એના પરથી એમ નું સૂત્ર બોલો ચલો ફટાફટ યસ યસ રાઈટ આન્સર નિયા આલિયા ભટ્ટની નાની બેન નિયા ભટ્ટ યાદ આવશે 800 ગુણ્યા i ની વેલ્યુ 3 અને આ 2.5 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 4 હવે આને તમે સોલ્વ કરશો તો તમે તમારી રીતના સોલ્વ કરશો તો થોડી મારી રીતના વિચારીને જો કોની રીતના મારી રીતના વિચારીને જો ધ્યાન આપજો બેટા હું શું કહું છું આને તમે સોલ્વ તો કરી શકો છો કોઈ ડાઉટ નથી મને પણ ડાઉટ નથી તમને પણ ડાઉટ નથી પણ એક ટ્રીક આપું છું જો અહીંયા ધ્યાન આપશો આ જે છે હું એને 4 × 200 લખી શકું હા કે ના 4 × 200 લખાય કે ના લખાય 800 ને એ મનમાં કરવાનું એ મનમાં કરવાનું 4 અને 25 ચોકસો 2 × 4 એટલે 10 થઈ ગયા 3 × 2 6 એટલે 600 થઈ ગયા અને આ 1 10 થઈ ગયા તો અહીંયા 10 ની માઇનસ 3 એટલે 6 × 10 ની માઇનસ 1 હા કે ના અથવા તમે ડાયરેક્ટ 0.6 લખો તોય ચાલે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર કદાચ હું અહીંયા એમ્પિયર પર મીટર સ્ક્વેર બોલી ગયો ભૂલથી ધ્યાન રાખજો કદાચ મને એવું લાગે ધ્યાન રાખજો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર નહીં આ ચલો સોલ્વ હા કે ના અચ્છા કયા સેન્સમાં એ મેગ્નેટ તરીકે વર્તે છે તો જો આવું પ્રવાહ હોય એમાં બરાબર આ દિશામાં છે માની લો તો આ એની અક્ષ છે આમ પ્રવાહ છે આ નોર્થ બનશે અને આ શું બનશે સાઉથ બનશે ક્લિયર હા એનો અક્ષ એની અક્ષ ગજ્ય ચુંબકની અક્ષ બનશે
એની અક્ષ રજિયા ચુંબકની અક્ષ બનશે. પાકો તો આનો ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લો બેટા. તો બેટા આગળ વધીએ. અમે 5.6 સુધી જોયું, 5.7 જોઈએ આપણે ફટાફટ. બિલકુલ સિમ્પલ ટ્રીક છે, ઇક્વેશન પાકા હોવા જોઈએ, બસ મજા આવશે. 5.7 ભાઈ ગજુ ચુંબક છે, ઓકે હા કે ના? એની ચુંબકીય ચાક માત્રા આપી છે અગેન આપણને. અહીંયા ડેટા લખું છું, એમ 1.5 જૂલ પર ટેસ્લા, અને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે બી બરાબર 0.22 ટેસ્લા, બરાબર. હવે એ ગજ્યો ચુંબક ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે, ઓકે એવું આપ્યું છે. તો પહેલો ક્વેશ્ચન શું છે એ સમજો. હવે એને આપણે કાર્ય કરવાનું છે. પ્રારંભમાં એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે, એટલે પ્રારંભની સ્થિતિ આવી છે. માની લો ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો એ ગજ્યો ચુંબક આમ મૂક્યું છે સાઉથ થી નોર્થ. એની જે ચુંબકીય ચાક માત્રા છે એમ, એ આ દિશામાં છે, બંને સમાંતર છે. એટલે પ્રારંભમાં ખૂણો એમ અને બી વચ્ચેનો ખૂણો થીટા વન લઈએ, કેટલો છે? 0 છે. હવે આપણને બે કામ કરવાના કહે છે. એને લંબ દિશામાં ફેરવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો લંબ દિશામાં ફેરવવા હોય તો આમ લઈ જવું પડે, તો 90 ડિગ્રી. અને વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો વિરુદ્ધ દિશામાં કેટલું થાય? 180. પાક્કું? અને કાર્ય પૂછ્યું છે. અને શું પૂછ્યું છે? કાર્ય પૂછ્યું છે બેટા. તો બેટા સિમ્પલ લોજિક છે, મેં તમને એક સૂત્ર બતાવ્યું હતું, યાદ કરો. અહીંયા ડબલ્યુ કેટલું થશે? એમ બી કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2, યાદ છે ને સૂત્ર? આની વેલ્યુ મૂકી દો, 1.5 × 0.22 કોસ થીટા 1 કોસ 0 1 કોસ 90 0. તો 15 × 22 કરતા આવડે, 15 × 22 કરતા આવડે કે ના આવડે? હા કે ના બોલો. 1.5 × 0.22 નથી કરવાના તમારે, 15 × 22 કરવાના છે, અને છેદમાં તમારે 1000 લઈ આવવાના. હા 320 30 330, યસ 15 × 2 30 એટલે 300, અને 15 × 2 30 એટલે 30 જ લેવાના, એટલે 330 એટલે 0.33. 0.33 આવે છે જવાબ, જો ચેક કરો. યસ આવે છે, યસ આવે છે જવાબ. જુલ કાર્ય આટલું કરવું પડશે. હવે આમાં તમે વેલ્યુ મૂકો, બીજું કશું જ નથી કરવાનું. એમ બી કોસ થીટા 1 માઇનસ કોસ માઇનસ કોસ થીટા 2. હવે એમ ની વેલ્યુ ઇજ કોસ થીટા 1 કોસ 0 1 માઇનસ કોસ 180 માઇનસ 1, એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે ડબલ, આના ડબલ 0.66. જો આ જવાબ એ જ આવશે, પણ અહીંયા 2 આવશે એટલે ડબલ કરતો તમને આન્સર મળશે. ક્લિયર છે? ક્લિયર ફેક્ટ? હા કે ના બોલો, મેસેજ કરો. હા યસ. અચ્છા બંને કેસમાં ટોર્ક પણ શોધવાનું છે, સરસ. બંને કેસમાં ટોર્ક પણ શોધવાનું છે. અચ્છા ટોર્ક નું સૂત્ર આવડે તમને, અને ડબલ્યુ 1 કહી દો અને ડબલ્યુ 2 કહી દો. ટોર્ક 1 એમ બી સાઈન થીટા. અહીંયા મારી વાત સમજો, મારી વાત સમજો. તમે એવું વિચારશો કે સર પહેલા 0 હતો પછી 90 થયો, તો કયો ટોર્ક શોધવાનું કહે છે? ચાલો કયો ટોર્ક શોધવાનું કહે છે એ સમજો મારી વાત, કે ભાઈ પહેલા આમ છે તો ત્યારે ટોર્ક 0 છે, કે ભાઈ થીટા 1 0 છે. તમે 90 એ લઈ ગયા તો એના પર ટોર્ક લાગશે પાછું આવવાનું, એ ટોર્ક શોધવાનું છે. એટલે ટોર્ક કયા ખૂણે શોધવાનું બોલો, 0 કે 90? ચલો ચલો મેસેજ કરો ફટાફટ, મેસેજ ફાસ્ટ. 0 કે 90? યસ મેસેજ આવતા થઈ ગયા, આવતા થઈ ગયા. યસ યસ રાઈટ આન્સર 90 થશે ભાઈ. અહીંયા તમે અગેન એમ બી ની વેલ્યુ તો 0.33 જ આવશે, અને સાઈન 91 એટલે અહીંયા સેમ આન્સર 0.33 સાઈન 91. અહીંયા ડાયરેક્ટ લખી શકો છો 0,
डायरेक्ट लखी सको छो जीरो यस राइट आंसर जीरो केम जीरो કે ભાઈ અહીંયા ખૂણો કેટલો લેવાનો છે 180 અને sin 180 માં અહીંયા સૂત્રને લખ્યું સમજી જજો આ બાજુ નહીં લખ્યું mb sin થીટા થશે અહીંયા પણ અને sin 180 ઝીરો થશે સિમ્પલ કન્સેપ્ટ છે હા કે ના આ કહેવાય અસ્થાયી સંતુલન તમે થોડુંક ભી 180 થી આમ કરશો એટલે ટોર્ક લાગીને આમ ફરી જશે સિમ્પલ આવડ્યું કે નહીં બોલો ચલો ખબર પડી બધાને 5.7 આવડ્યો હા કે ના બોલો હા કે ના સમજાય કે નહીં ક્લિયર લા હવે આઠમો કરીએ જો પ્રશ્ન હું વાંચું છું 2008 આટા અને 1.6 ગુણ્યા 10 ની માઇનસ 4 મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડમાંથી 4 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે એટલે હવે ડેટા આપણને શું આપ્યો છે એ જો 5.8 માં કે ભાઈ તમારી જોડે 2008 આ છે પછી મોમેન્ટ એ આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે આડછેદનું ક્ષેત્રફળ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 4 મીટર સ્ક્વેર અને પ્રવાહ આપ્યો છે 4 એમ્પિયર હવે આટલો પ્રવાહ પસાર કરતો એક સોલેનોઇડ છે અને તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલો છે કે જેથી સમસીધી સમતલમાં ભ્રમણ કરી શકે એટલે આમ આમ લટકાઈ ગયું છે કેન્દ્રમાં આમ ભ્રમણ કરી શકે કાં તો આમ બી તમે વિચારી શકો હજી જોઈએ છે શું થાય છે જોડ પર સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ શોધો એકદમ સિમ્પલ પહેલો ક્વેશ્ચન એ મેગ્નેટિક મોમેન્ટ નું સૂત્ર બેટા નિયા લાગશે 2000 आई ની વેલ્યુ 4 અને 1.6 ગુણ્યા 10 ની માઇનસ 4 સોલ્વ કરી શકો છો એકદમ ઈઝી છે કેમ ઈઝી છે કેમ કે 16 ચોક 64 અને આગળ બગડો છે 128 થઈ ગયું એટલે ઈઝી છે એમ કહેવાય હા કે ના જો હવે 128 હું લખી દઉં તો ગુણ્યા 10 ની કેટલી થાય જો સમજશો 16 લીધા તો એક 0 અહીંથી લઈ લીધો એવું કહેવાય કે ના કે એટલે એ 2 0 અને એ માઇનસ છે એટલે માઇનસ ને એટલે 1.28 एम्पियर इनटू मीटर स्क्वायर आपका आंसर जो चेक करो आज से के नहीं हां कि ना चेक करो यस आज से आज आंसर छे सिंपल खबर पड़ी गई यस ओके બીજો क्वेश्चन जो जो सोलेनोइड ની અક્ષ સાથે 30 ડિગ્રી કોણ બનાવતી દિશામાં 7.5 નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં તમે કોઈ ભી ચુંબક કાં તો સોલેનોઇડ ને મૂકો તો એના પર લાગતું કુલ બળ કેટલું થાય ઝીરો ફિક્સ કઈ રીતના છે એ સમજાવજો અહીંયા ધ્યાન આપજો આ સોલેનોઇડ છે બેટા આમાં તમે આટા આમ લગાવી દીધા બરાબર પ્રવાહ માની લો આમ થાય છે તો એની મોમેન્ટ આમ હશે આ નોર્થ બનશે અને આ સાઉથ બનશે ઓકે હવે આ એની અક્ષ છે એની સાથે 30 ડિગ્રી ખૂણે એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે આ એની મોમેન્ટ ની દિશા છે 30 ડિગ્રી છે અહીંયા નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે સમજો તો ચુંબકીય ક્ષેત્ર જે બાહ્ય છે એ હંમેશા નોર્થ થી કઈ તરફ આવે સાઉથ તરફ આવે શું આવે નોર્થ થી સાઉથ આ સાઉથ ને આ નોર્થ ખેંચશે આ નોર્થ ને આ સાઉથ ખેંચશે સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગશે એટલે એના પર પરિણામી બળ શું થશે ઝીરો હા કે ના હા કે ના સમજાય કે નહીં આ જ સિચ્યુએશન આપણે જોઈ હતી પર આપણે ચુંબક હવે થોડું અજીબ લાગે પર સીધું કરી દો ચુંબકીય ક્ષેત્રને સીધું કરો અને સોલેનોઇડ ને આડો લેવો સમજાય કે નહીં તો નોર્થ આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હંમેશા કઈ બાજુ નોર્થ થી સાઉથ સાઉથ નોર્થ ખેંચશે આમ આ સાઉથ અને આ નોર્થ સાઈડ ખેંચશે આમ સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશા
जीरो रही हो आगे ना आज सिचुएशन से परामत नियमित चुंबक क्षेत्र 30 डिग्री ये गणवानो एनी जगह अहीं आम छे अने आ 30 डिग्री छे वात एक जज छे એટલે કુલ બળ કેટલું થાય જીરો તો ખાલી ટોર્ક લાગશે ને ટોર્ક નું સૂત્ર લગાવી દો mb sin થીટા આનું સોલ્યુશન માં કુલ બળ કેટલું થાય જીરો થાય એટલે કુલ ટોર્ક કેટલું sin થીટા m ની વેલ્યુ mb 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 m કેટલું આવી 1.28 b આપ્યું છે આપણને યસ 7.5 10 ની માઇનસ 2 sin 3 કેટલું થાય 1/2 sin 30 કેટલું થાય 1/2 આને સોલ્વ કરી શકો છો આખી ના જવાબ તમને મળશે 0.048 જૂલ sin 30 ની વેલ્યુ 1/2 1/2 કરશો તો આ તમારા થઈ જશે 128 ના અડધા કિલા થાય વિચારો ચોસઠ થાય ને એના ચોસઠ થઈ જશે પોઈન્ટ ચોસઠ અને આ 7.5 તો પોઈન્ટ ચોસઠ અને 7.5 તો ગુણાકાર એકદમ ઇઝી હોય જો મેં આપણે ટ્રીક બનાવી છે એ જ ટ્રીક થી તમે ફોલો કરો આપણને આ રીતના જવાબ મળી જશે ક્લિયર આનું તમે સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો બેટા चलो बेटा 5.9 5.9 बेटा पांच पॉइंट नौ जो रकम वाचो 16, 8, 10 सेंटीमीटर थी जाए धरावतो एक वर्तुळाकार घुसडू 0.75 एम्पियर विद्युत प्रवाह धरावे छे अने 0.5 × 10⁻², टेस्ला मूल्य धरावता बाह्य चुंबकीय क्षेत्र ने लंब रूपे स्थिर रहेलू छे એટલે તમને અહીંયા 16 આટા આપ્યા છે પહેલી વાત ત્રિજ્યા 10 સેન્ટીમીટર આપી છે ઓકે પ્રવાહ 0.75 એમ્પિયર આપ્યું છે અને ચુંબકીય ક્ષેત્ર જે બાહ્ય છે 5 × 10⁻², ટેસ્લા છે આવું આપ્યું છે ઓકે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ને લંબ રૂપે સ્થિર થયેલું છે એટલે તમારે લોજિકલ વાત વિચારવી જો હું ચુંબકીય ક્ષેત્ર આમ લઈ લઉં સમજજો અને એમાં એક ગુજડો વિચારું 16 આટા વાળો એ ચુંબકીય ક્ષેત્ર જે બી છે આ બી છે એની દિશા ને લંબ છે અને સ્થિર છે પાકો આ કેના સંજ્ઞા 16 આટા છે चुंबक के क्षेत्र ने लंब ले लीजिए आप ओके समझ जो बेटा खास ध्यान रखो क्षेत्र की दिशा ने लंब અને ગોચરા ના સમતલ માં રહેલી અક્ષ ને અનુલક્ષીને ગોચરું મુક્ત ભ્રમણ કરી શકે છે એટલે ક્ષેત્ર ને દિશા ને લંબ આ થઈ ગઈ આ એની શું થઈ ગઈ અક્ષ એના અનુલક્ષીને ગોચરું ભ્રમણ કરી શકે છે હવે આ જ અક્ષ બે રીતના વિચારી શકાય જો જો સમજજો મારી વાત એક અક્ષ આપ પણ વિચારે આ પણ અક્ષ થઈ હવે કઈ અક્ષની વાત કરી છે એ હમણાં ખબર ન પડે ફરી એકવાર બતાવું છું જો સમજજો આ બેટા આપણું ગુજરું છે સમજજો દિશા ખૂબ જ ધ્યાનથી સમજવી જો આ સમજવામાં તમારી ભૂલ થશે તો આન્સર માં સ્મોલ મિસ્ટેક થશે 30 ની જગ્યાએ તમે 60 લઈ લીધું 90 ની જગ્યાએ તમે ગમે તે એટલે કઈક ને કઈક ભૂલ થઈ જશે આ હું જે સમજાવને ફીલ કરજો અને એકવાર ફીલ થઈ ગયું તો મજા આવી જશે એટલે બહુ જ મજા આવશે જો ચુંબકીય ક્ષેત્ર આમ છે ઓકે અને આ ગુચડું છે હવે ચુંબકીય ક્ષેત્રને લંબ ગુચડા ના સમતલમાં રહેલી અક્ષ કેટલી હોય અનંત કેમ એક આમ લઈ લો એક આમ લઈ લો આમ લઈ લો આમ લઈ લો આમાં આવતી આમાંથી પસાર થતા બધા જ જે અક્ષ છે બધી જે અક્ષ છે ચુંબક ક્ષેત્ર તો સમ એ લંબ જ હશે ને એટલે કોઈ બી અક્ષ કહેવાય કોઈ બી અક્ષ કહેવાય ઓકે આપણે કઈ લેવી એ હમણાં આગળ ક્વેશ્ચન વાંચો ને પછી તમને બતાવું જો હવે જ્યારે કૂતરાને થોડુંક ઘુમાવીને છોડી દેવામાં આવે છે ત્યારે તે
તેની સ્થિર સંતુલિત સ્થિતિની આસપાસ 2 સેકન્ડ આવૃત્તિથી દોર આંદોલન કરે છે. અરે વાહ, એટલે 2 સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિથી દોલનો કરે છે. હવે તમે સમજો ચુંબકીય ક્ષેત્ર આમ જ છે તો મેગ્નેટિક મોમેન્ટ બી આમ જ છે, બરાબર? તો તમે એને થોડીક આમ કરો અને છોડો, અને શું કરો, છોડો, તો એ આમ આવશે અને આમ દોલન થશે. એટલે કોને અનુલક્ષીને ભ્રમણ કરી રહ્યો છે? આ અક્ષને અનુલક્ષીને. એટલે આ અક્ષને હટાવી દઈએ આપણે. સમજ્યા કે નહીં સમજ્યા? ઓકે, ક્લિયર? હા કે ના બોલો બેટા, યસ ઓર નો? યસ ઓર નો? ભ્રમણ કરશે, થોડુંક દોલનો થશે. એની આવૃત્તિ આપી દીધી છે, કામ પણ પતી ગયું. આવૃત્તિ હોય તમારી જોડે તો. હવે ગુજરાતની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની કીધી છે. એટલે તમારે આઈ શોધવાનું છે, જડત્વની ચાક માત્રા. તો સૂત્ર વિચારો તો તમને યાદ આવશે. મેં એક શોર્ટકટ બનાવ્યું હતું આવર્તકાળનું. ટી બરાબર 2π અંડર રૂટ આઈ અપોન એમબી. પણ અહીંયા આવર્તકાળ નથી, અહીંયા આવૃત્તિ છે. આવૃત્તિ છે તો એનું શું? 1/2πmb/i. હવે જો તમે સમજતા હોય તો આમાં કશું છે જ નહીં, પૂરું. આઈ ને કરતા બનાવું છું તો મારે શું લખવું પડશે એ સમજો. આ સ્ક્વેર કરવો પડશે, અહીંયા 4π² થશે, f² નીચે આવી જશે. ઓકે, હવે mb ઉપર જ રહેશે, પર b માં તકલીફ નથી, b આપેલું છે. તકલીફ મોમેન્ટ માં છે. ગુજરાતી મોમેન્ટ કેટલી? તો ni અને ક્ષેત્રફળ. ni અને ક્ષેત્રફળ પર ત્રિજ્યા આપી છે તો શું લખાશે? πr સ્ક્વેર. બોલો, સમજણ પડી? ક્વેશ્ચન સમજણ પડી કે નહીં? ફટાફટ બોલો, મેસેજ કરો. હા કે ના બોલો, મેસેજ કરો. યસ, આમાં વેલ્યુ કીધો 3.2 × 10⁴ કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર. તમને આન્સર આવતો દેખાશે. 1π કટ થઈ જશે, બાકી વેલ્યુસ આપણી જોડે છે, પુટ કરો, તમને આન્સર આવતો દેખાશે. ક્લિયર થઈ ગયું? કન્સેપ્ટ સમજ્યા કે નહીં સમજ્યા? ખાલી ક્વેશ્ચન લાંબો છે, બાકી લોજિક એકદમ ઈઝી છે. ચલો નેક્સ્ટ. મેગ્નેટિક મેરિડિયનને સમાંતર ઉદ્ભવ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તે રીતે એક ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે 22 ડિગ્રી નીચે તરફ કોણ બનાવે છે? તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીયનો સમક્ષિતિજ ઘટક 0.35 ગોસ જેટલો આપેલ છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબક ક્ષેત્રનું મૂલ્ય શોધો. અચ્છા, ક્વેશ્ચનમાં મેગ્નેટિક મેરિડિયન છે. બરાબર, પહેલા શું છે? મેગ્નેટિક મેરિડિયન. તો મેગ્નેટિક મેરિડિયન દોરી દો. એ બી સી ડી આ સમક્ષિતિજ થયું. આ શું થયું બેટા, સમજ્યા કે નહીં? આ સમક્ષિતિજ પાકું, આના પૃથ્વીનું કેન્દ્ર યાદ કરો. એનસીઆરટી ની એક આકૃતિ મેં અલગથી ડ્રો કરી તમને શીખવાડી હતી, એમાં આવું મેં મેગ્નેટિક મેરિડિયન ડ્રો કર્યું. હવે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ ઘટક આપણને આપેલું છે, એટલે એચઈ આપેલું છે. કેટલા આપ્યા છે જોતો? 0.35 ગોસ, બરાબર. હવે ત્યાં એક ખૂણો આપ્યો છે, એક ચુંબકીય સોય તમે મૂકો છો, ચુંબકીય સોય મોટી છે પણ મેં નાની કરી દીધી, બરાબર. ચુંબકીય સોય આપણે અહીંયા મૂકી, તે ચુંબકીય ક્ષેત્રની દિશામાં સ્થિર થશે. એટલે ચુંબકીય ક્ષેત્ર અહીંયા હશે બેટા. બી કેટલા ખૂણે વળેલી છે સમસ્થિતિ સાથે? 22 ડિગ્રી. તો બી ની વેલ્યુ શોધવાની છે બેટા. તો સોલ્યુશન શું થશે? જો તમને એચઈ ખબર છે તો એચઈ તમે શું લખી શકો છો? બીઈ કોસાઈ. હા કે ના?
ખૂણાની પાસેનો ઘટક શું થાય કર્ણ ગુણ્યા કોસ કર્ણ ગુણ્યા કોસ અકર્ણ ના કોસ તો બી કેટલા થશે એચઈ અપોન કોસાઈ એચઈ ની વેલ્યુ આપેલી છે 0.35 અને કોસ 22 એ બી વેલ્યુ આપેલી હોવી જોઈએ જો કે આપણને અહીંયા આપેલી નથી અહીંયા આપેલી નથી કોસ 22 ની વેલ્યુ છે 92.92 અમારી જોડે સોલ્યુશન છે બેટા એટલે એની 92 અને જવાબ આવશે તમારો 0.38 ઓકે સિમ્પલ છે એકદમ ઈઝી 5.11 જો આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ દર્શાવે છે નમન વર્તુળ ની એટલે દીપ દર્શાવતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયનના સમતલમાં રાખતા તે સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે તો પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.16 કોસ હોય છે ત્યાં છે એવું છે આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય દર્શાવો એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય એનું એ જ કામ કરવાનું છે આપણે સેમ ટુ સેમ સેમ ટુ સેમ આ ક્વેશ્ચન જેવું જ આપણે કરવાનું છે બીજું કશું જ નથી સેમ ટુ સેમ કોઈ જ ચેન્જ નહીં ખાલી આમાં બે ખૂણ આપી દીધા છે એટલે થોડો કન્ફ્યુઝન થાય કે હા આ બે ખૂણ હશે તો ખબર ના પડી હવે શું આપણે તો મેઇન વસ્તુ ચુંબકીય મેરિડિયન દોરો બરાબર એમાં એમને કીધું છે સંસ્થિતિ સાથે 60 તરફ રહે છે બરાબર એટલે અહીંયા તમને શું આપી દીધું છે 60 ડિગ્રી એટલે આઈ ખતમ અને સમક્ષિતિજ ઘટક એટલે એચ ઈ તમને આપી દીધું છે 0.16 કોસ એટલે બી ઈ ની વાત કરી છે તો બી તમે શોધો તો તમને શું મળશે એચ ઈ અપોન કોસ આઈ હા કે ના આ તો તમે સોલ્વ કરી શકો છો આ તો તમે સોલ્વ કરો ચલો સોલ્વ કરો બધા આવડ્યા ચલો સોલ્વ કર્યું યસ યસ બધાના આન્સર આવતા થઈ ગયા ચેક કરી લે આન્સર આવે છે કે નહીં હા બધાના આન્સર કરેક્ટ છે 0.32 કોસ કોસ માં આવશે બેટા કેમનું આવે યાર સિમ્પલ છે 0.16 છે ઉપર કોસ 60 1/2 એટલે 16 ના ડબલ 32 થાય એકદમ સિમ્પલ પરંતુ અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા બી પૂછી છે બેટા ધ્યાન આપજો હવે દિશા માટે હું તમારી જે દિશા છે એને સેટ કરી આપું છું સૌથી પહેલા પૃથ્વી છે આ ભૌગોલિક ઉત્તર એટલે એનજી અને ભૌગોલિક દક્ષિણ એટલે એન એસજી એને 12 ડિગ્રી જેટલું વળેલું છે એવું કહે છે 11.3 નહીં 12 ડિગ્રી એટલે આ એન મેગ્નેટિક અને આ એસ મેગ્નેટિક હવે અહીંયા નોર્થ હશે ભાઈ પૃથ્વીની અંદર અહીંયા શું હશે નોર્થ અને આ બાજુ શું હશે બેટા સાઉથ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવાની છે એટલે હું લખી રહ્યો છું એનો મતલબ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે ચુંબકીય દક્ષિણથી ચુંબકીય ઉત્તર ચુંબકીય દક્ષિણથી ચુંબકીય ઉત્તર સમક્ષિતિ સાથે કેટલો કોણ બનાવે 60 ડિગ્રી હા કે ના સમક્ષિતિ સાથે 60 ડિગ્રી નો ખૂણો બનાવો આપણો લોજિક હા કે ના સમજ્યા કે નહીં સમજ્યા ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ જશે બેટા ખબર પડી ચુંબકીય દક્ષિણથી ચુંબકીય ઉત્તર તરફ અને સમક્ષિતિ સાથે કેટલો ખૂણો બનાવશે 60 ડિગ્રી આપેલું જ છે અહીંયા પાકો ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો તો ફટાફટ તો બેટા 12મો ક્વેશ્ચન આપ્યા છે ને 12મો જોઈએ ચલો ફટાફટ જોઈએ ફટાફટ એકદમ સિમ્પલ છે 5.12 એક નાના કદની ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ તમને આપી છે બેટા મેગ્નેટિક મોમેન્ટ નું ઇક્વેશન થાય 0.48 જૂલ પર ટેસ્લા અને ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે અક્ષ પર અને વિષુવ રેખા પર ચુંબક વડે ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધવાના છે
तो भाई 10 सेंटीमीटर अंतर है चुंबकीय क्षेत्र शोधवानो छे अक्ष अने बिंदु पर। बेटा आवड़े के नहीं? એ તમને r આપી દીધું છે અંતર, યાદ કરો વિદ્યુત ક્ષેત્રનું જે હતું એવું જ, આ ચુંબક છે, આ સાઉથ છે, આ નોર્થ છે, અંદર સાઉથ થી નોર્થ, બહાર નોર્થ થી સાઉથ, અને આ ફરીને આવશે આમ, ક્લિયર? તો આ થશે વિષુ અને આ થશે અક્ષ, તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં થશે અને વિષુ પર ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં થશે, અક્ષની વિરુદ્ધ દિશા, અક્ષમાં આમ છે અહીંયા તો વિષુ પર વિરુદ્ધ દિશામાં હોય ભાઈ। અચ્છા પાછળ આવી જઈએ ને પાછળ તો પાછું એક દિશામાં થઈ જાય, હા કે ના? તો તમે કઈ રીતના બતાવશો? તો દિશા આ રીતના બતાવી ગઈ, અક્ષ પર સાઉથ થી નોર્થ, ચુંબકના સાઉથ થી નોર્થ, અને વિષુ પર ચુંબકના નોર્થ થી સાઉથ, આવો દિશામાં લખું, સમજ્યા મારી વાત? હા કે ના બોલો, હા કે ના, ક્લિયર? ક્લિયર કે નહીં? આવી રીતના લખશો અને સૂત્ર કેવું લગાવશો બોલો, બી અક્ષ v નોટ અપોન 4 પાઈ 2 m અપોન r ક્યુબ, કે મે ચુંબક નાનો છે અને વિષુ માટે શું કરશો? કશું જ નહીં કરો, જે બી અક્ષ આવે એને અડધા કરો, યાદ છે? હા કે ના? અક્ષમાં ખાલી બગડો આવે, વિષુમાં બગડો ન આવે, બગડો ન આવે એટલે ભાગ્યા 2 થઈ ગયા અક્ષ, પાકું થઈ જશે ને? એ વેલ્યુ મૂકીને સોલ્વ કરો, આ 10 ની માઇનસ 7 થઈ ગઈ, m ની વેલ્યુ 0.48 અને r ની વેલ્યુ 0.1 એટલે 10 ની માઇનસ 1 મીટર કહેવાય, એનો ઘન એકદમ સિમ્પલ। અરે યાર 48 ના ડબલ કરવાના છે, સિમ્પલ જો જવાબ શું આવશે, જો 0.48 ના ડબલ કેટલા થાય વિચાર, 96.96 થઈ ગયા, ઓકે આ 10 ની માઇનસ 7 થઈ ગયા અને આ 10 ની માઇનસ 3 થઈ ગયા, ઉપર આવે 10 ની માઇનસ 4 એટલે આપણો આન્સર, પાકું? અને આનો આન્સર 0.48 ગુણ્યા 10 ની માઇનસ 4 ટેસ્લા, સિમ્પલ કેલ્ક્યુલેશન છે, મેં જે કીધું એ ધ્યાનથી સાંભળજો બેટા, એમ ની વેલ્યુ 0.48, આર ની વેલ્યુ 10 ની માઇનસ 1 મીટર, એનો ઘન 10 ની માઇનસ 3 થઈ જશે, આની વેલ્યુ 10 ની માઇનસ 7, ઉપર આવે 10 ની માઇનસ 3 એટલે 10 ની માઇનસ 4 થઈ જશે, કેમ કે માઇનસ 3 ઉપર આવે પ્લસ 3 થઈ જશે, 7 માઇનસ સોરી માઇનસ 7 પ્લસ 3 એટલે માઇનસ 4 થઈ ગયું, 0.48 ના ડબલ 0.96 અને એના અડધા એટલે 0.48, પાકું એકદમ સિમ્પલ છે, 5.3। ચલો સમસ્થિત સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશામાં સાથે એક રેખાંશ છે, ધ્યાન આપજો, ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ છે મળે છે એમ કે છે, અને આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર 0.34 કોસ છે, હા કે ના? અને ડી કોણ શૂન્ય છે, એટલે ડી કોણ શૂન્ય હોવું એટલે સમસ્થિત સમતલમાં ચુંબકીય ક્ષેત્ર અને સમસ્થિત સમતલ એકદમ સમાંતર છે, ડી કોણ એટલે શું? ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું સમસ્થિત એવા વચ્ચેનો ખૂણો, પણ બંને એક જ દિશામાં હોય તો આઈ જીરો છે, આઈ જીરો ક્યાં થાય? વિષુ પર થાય, યાદ કરો મેં બતાવ્યું ડીપ એંગલ શૂન્ય ક્યાં હોય? વિષુ પર, અને ધ્રુવ પર કેટલું હોય? 90 હોય। ચલો ઠીક છે, તો યાદ કરાવી દો, અહીંયા ધ્યાન યાદ કરાવી દો બેટા, ધ્યાન આપજો, મારી બાપ પૃથ્વીનું સાઉથ છે અને આ નોર્થ છે, ચુંબકીય ક્ષેત્ર સાઉથ થી નોર્થ આમ જઈને આમ આવશે, અહીંયા ધ્રુવ કહેવાય અને આ પૃથ્વીનું સમસીધીશ અને આ ચુંબકીય ક્ષેત્ર રેખા, બંને વચ્ચેનો ખૂણો કેટલો બને? 90, એટલે અહીંયા નમન કોણ આઈ 90 બનશે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર આવી રહ્યું છે અને આ સમસ્થિતિ, અહીંયા બી ખૂણો કેટલો બનશે? 90, તો ધ્રુવ પર નમન કોણ નું મૂલ્ય 90, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ જશે અને સમસ્થિતિ બી આમ જ છે, અહીંયા ખૂણો કેટલો? 0, તો નમન કોણ 0, તો વિષુ પર ચુંબકીય વિષુ પર નમન કોણ 0 થાય અને ધ્રુવ પર નમન કોણ 90 થાય, પાકું બેટા?
હવે જીરો આપ્યું છે એનો મતલબ અહીંયા છે અહીંયા ગોઠવેલું છે આ દિશામાં ગોઠવેલું છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવેલું છે એકદમ સિમ્પલ દાખલો છે ખાલી થોડીક રકમ મોટી લાગશે બીજું કંઈ નહીં અચ્છા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 ગોસ છે ડી 0.0 છે ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર તેટલા જ અંતરે એટલે 14 સેન્ટીમીટર કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે કુલ તટસ્થ બિંદુએ ચુંબક વડે મળતું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીના ચુંબક ક્ષેત્રનો સંક્ષેપિત ઘટક જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે એટલે આ લોકોએ આપણને પૂછ્યું શું છે એ ના ખબર પડી એવું થયું ને એવું જ થયું આ લોકોએ આપણને પૂછ્યું શું છે વેલ્યુ લખી નાખું એટલે તમને ખ્યાલ આવશે હવે આપણને ધ્યાન આપજો એક ચુંબક લેવાનું આપણે આ સાઉથ અને આ નોર્થ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આમ અને આ ચુંબક ક્ષેત્ર આમ આવશે ફરીને પાકો અચ્છા હવે ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી આ એનું કેન્દ્ર ગણી લો એ કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે ધ્યાન આપજો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા તો આમ જતી હશે આમ આ બિંદુ આગળ આ બિંદુ આગળ તટસ્થ બિંદુ આપણને મળે છે એનો મતલબ ધ્યાન આપજો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ જ સંક્ષેપિત ઘટક આમ છે તો જ આ બિંદુએ તટસ્થ બિંદુ તટસ્થ આપણને મળે કે ભાઈ જો ગજ્યા ચુંબકનો 12 મેગ્નેટનો મેગ્નેટ લખ્યું છે એટલે 12 મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર આમ છે આ પી બિંદુ અક્ષ પર અને ત્યાં તટસ્થ બિંદુ મળે છે તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો જે ઘટક છે એ વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ તો ભાઈ પી પાસે તટસ્થ બિંદુ મળે હોય તો અથવા હોવાથી એવું માની લે 14 સેન્ટીમીટર ધ્યાન આપશો શું મળશે આપણને એચ ઈ બરાબર બી તો જ થાય ને ઈ નહીં ચુંબકની અર્થની નથી મેગ્નેટની એમ પાકું સમજ્યા બધા હા કે ના મેસેજ કરો તટસ્થ બિંદુનો અર્થ શું ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એ બિંદુને આપણે કયો બિંદુ કહીશું બેટા તટસ્થ બિંદુ ક્લિયર છે હા કે ના યસ ઓર નો બોલો બેટા મેસેજ કરો ફટાફટ યસ ઓર નો યસ યસ બસ હવે અહીંયાથી આપણને કંઈક મળશે પછી એ લોકો એમ કે છે તેટલા જ બિંદુ તેટલા જ અંતરે તમે જાઓ એટલે 14 સેન્ટીમીટર વીસ ઉપર જાઓ તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું તો હવે જો ચુંબકનો ચુંબકીય ક્ષેત્ર આમ આવી એટલે બી મેગ્નેટ હવે આમ થઈ ગયું એ દિશામાં એચ એટલે સરવાળો થશે એટલે શું થશે સરવાળો થશે પરંતુ પરંતુ તમારે તમારે આ બિંદુ આગળ એચ અને બી એમ નું મૂલ્ય તો જોઈશે ને હવે જો કોનું મૂલ્ય આપ્યું છે આપણને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે એચ આપ્યું છે આપણને 0.36 ગોસ એટલે બીએમ મળી ગયું જે ક્યાં છે બેટા અક્ષ પર હા કે ના શું બેટા આ લોજિકલ વાત તમે સમજ્યા કે નહીં સમજ્યા અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને આ કોનું છે ચુંબકનું અને આ પૃથ્વીનું સમાન મૂલ્ય વિરુદ્ધ દિશામાં થશે એટલે આવું થાય અને તેટલા જ અંતર એ વિસુ પર તેટલું જ અંતર છે અંતર સરખું છે એટલે બીએમ ની વેલ્યુ વિસુ ની લાગી છે વિસુ એટલે અક્ષ નું અડધું અક્ષ પર હતું એટલે ડાયરેક્ટ મળી ગયું અને અડધું કરવાનું એટલે વિસુ મળી ગયું હવે હવે આને ક્યુ કહી દો ક્યુ પાસે ડાયરેક્ટ બી કેટલું બીએમ વિસુ વત્તા એચ ઈ બીએમ વિસુ કેટલું 0.16 વત્તા ક્યાં અચ્છા સોરી અહીંયા 18 આવે ભાઈ યસ યસ 18 18 છત્રી ના અડધા 16 વેરી ગુડ છત્રી ના અડધા 18 થાય ભાઈ અચ્છા એચ ઈ ભાઈ ભૂલ થઈ ગઈ એચ ઈ કેટલા છે ભાઈ એચ ઈ એચ ઈ એચ ઈ અરે 0.36 18 કરી 54 એટલે અહીંયા આવશે 0.54 ડાયરેક્ટ તમે લખી શકો છો કુલ ચુંબકીય ક્ષેત્ર ખબર પડી કે નહીં 14મો
डिग्री जेटलो घुमावा आवे तो तटस्थ नवा तटस्थ बिंदु क्या अंतरे मळशे? अरे प्रभु आ तो एमणे कंईक नवुं पूछी लीधुं, नवा तटस्थ बिंदु क्या अंतरे मळशे? पहला जे अंतर हता एटला अंतरे मळशे के नहीं मळे? हा के नहीं मळे, चोखी वात नहीं मळे, कंईक अंतर बदलाशे। एटले आ ज वस्तु अहींया ड्रॉ करूं छुं, 180 डिग्री फेरवी नाखवानो એટલે સાઉથ અહીંયા આવી ગયું, નોર્થ અહીંયા આવી ગયું, અક્ષ થઈ અને આવી શું થઈ? લો હવે શું થશે? હવે શું થશે ભાઈ? જો વિચારો, થોડુંક વિચારો શું થશે? આપણને નવા શું શોધવાના કીધા છે? નવા શું શું શોધવાના કીધા છે ભાઈ? તટસ્થ બિંદુ કેટલા અંતરે મળશે, ક્યાં મળશે? હા કે ના? હવે જો બેટા, હવે શું કરીશું? તો આનું ચુંબકીય ક્ષેત્ર પહેલા દોરો, ધ્યાન આપજો, મજા આવશે। આ બી મેગ્નેટ હવે આમ થઈ ગયું, શું હવે અક્ષ પર તટસ્થ બિંદુ મળશે? વિચાર, નહીં મળે અક્ષ પર તટસ્થ બિંદુ, નહીં મળે। કેમ નહીં મળે? કેમ કે અક્ષ પર નું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વી નું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં થઈ, તો તટસ્થ બિંદુ ક્યાં મળશે? વિષુ પર। કેમ કે ચુંબક નું ચુંબકીય ક્ષેત્ર આમ જશે, વિષુ નું આમ જશે, એટલે તટસ્થ બિંદુ ક્યાં મળશે? હવે તટસ્થ બિંદુ વિષુ પર મળશે। હવે વિષુ પર બી એમ અહીંયા લખું છું બેટા, વિષુ બરાબર એચ ઈ। હવે એચ ઈ તો પહેલા કેટલા આપ્યા હતા? અક્ષ પર, આ કેસ લેવાનો ને, જે અક્ષ પર હતું એચ ઈ બરાબર હતું। તો ધ્યાન આપજો, બી એમ અહીંયા વિષુ પર છે, તો વિષુ નું સૂત્ર શું લાગે? યુ નોટ અપોન 4 પાઈ એમ અપોન એક્સ ક્યુબ, માની લો અંતર હવે નવું એક્સ ક્યુબ, આને આપણે આર કહી દઈએ। એ સમયે જે એચઈ છે, એચઈ કેટલા હતા? તો એચઈ પહેલા કેસ થી લેવાનું છે, એવું કીધું છે, 5.13 થી લેવાનું છે। તો એચઈ એ બી અક્ષ જેટલા થાય, તો બી અક્ષ કેટલું બેટા? યુ નોટ અપોન 4 પાઈ 2 એમ અપોન અહીંયા આર ક્યુબ લગાશે, આર ક્યુબ લગાશે, કેમ કે અહીંયા અંતર આર હતું, બસ બધું કટ થઈ જશે। હવે તમારે x શોધવાનું છે, તો x ક્યુબ બરાબર r ક્યુબ / 2, x બરાબર r / 2 / 1/3, ખતમ। r ની વેલ્યુ અહીંયાથી 14 સેન્ટીમીટર, 2 / 1/3 એટલે 11.1 સેન્ટીમીટર તમારો જવાબ આવે। કેટલો આવે? 11.1 સેન્ટીમીટર। હા, બેનું ઘનમૂળ 1.26 થાય, 1.2 ની નજીક મળે, ટૂંકમાં કેટલું મળે? 1.2 ની નજીક, 1.26 છે, તે તમારે યાદ રાખવું બેટા। ક્લિયર છે બધાને? સમજાઈ ગયું? હા કે ના બોલો, સમજાઈ ગયું કે નહીં? ક્વેશ્ચન ક્લિયર થયું? બિલકુલ એકદમ પાક્કું, ઓકે, યસ। હવે શ્રદ્ધેયનો એક દાખલો આપણો રહી જાય છે, 15મો, કરી જ નાખીએ, કરી જ નાખીએ, સમય ભલે થોડું ઓછું મળશે આપણને રિસેસનો, બટ બેટા કરી નાખીએ। સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, આનો સ્ક્રીનશોટ લો આનો ફટાફટ, નહીં બેટા એમાં 10 મિનિટ લાગશે, બહુ વાર થઈ ગઈ, કાંઈ નહીં, આનું તમે પતાવો આટલું। હવે હોમવર્ક લખો, હોમવર્ક લખો, તમારે સર્ક્યુલર મોશન નું નીટ જી કરવું છે આજે,
सर्कुलर मोशन नो नीड जी करू छे करू छे ओके तो 5 वागे चाले 5 वागे चाले हाँ अहिया ना केम ना 5 वागे शू होय हाँ भावी से केम 5 वागे हाँ सर चाल से आयुषी चाल से तो 5 वागे राखीश 5 થી 6 अच्छा अबे बेटा 5 થી 6 પછી બીજો તો કયો ટાઈમ છે તો વિડિયો લઈ લેજે વિડિયો લઈ લેજો 5 થી 6 મળીશું આપણે બરાબર હોમવર્ક રહેશે તમારે મને Google Classroom પર હોમવર્ક મોકલવાનું રહેશે હોમવર્ક રહેશે આનો સ્વાધ્યાય અને મેં ગણ્યું એવી રીતના નહીં હો મેં ગણ્યું એવી રીતના નહીં યોગ્ય રીતના ગણીને મોકલવાનું છે અને કાલે રાત્રે મેં નવી ટ્રિક શોધી છે Google Classroom પર હોમવર્ક ચેક કરવાની એક સાથે બધાનું દેખાય ધીરે 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 આમ ખાલી પેજ જ ફેરવવાનો એટલે મસ્ત ટ્રિક મળી ગઈ છે એટલે આપણે ફટાફટ ચેક થઈ જશે પર બધાએ દાખલા મોકલવાના કોના પ્રમાણે તમારી જોડે છે રેફરન્સ બુક છે ને સોલ્યુશન છે ને એનામાંથી મોકલાવજો યસ એનામાંથી મોકલાવજો ઓકે